पोलीस फरियाद करी छे। मॉडल एवं कहे छे, मारी साथे छेड़ती थई छे, हूँ दुनिया ने कहवा मांगू छू। फिल्म लाइन में पात्र पसंदगी ने लईने युवतीओनुं शोषण करवामां आवे छे। बधा डायरेक्टर्स खराब नथी, परंतु अमुक लोकोने कारणे जिंदगी बर्बाद थई जाय छे। मॉडल एवं पण कहे छे कि मने ब्लर न करता हूँ खुल्ला શું તમે અભિનય કરવા માંગો છો? તમારે કંઈક બનવું છે? અમે વેબ સિરીઝ બનાવી રહ્યા છીએ, તમે રાતોરાત ચમકી જશો। આવી કોઈ વાત કરે અથવા જાહેરાત આપે તો તમે સાવધાન રહેજો। આજકાલ આવી વાત કરનારા મોટે ભાગે તોડબાજ અને લંપટ હોય છે। આ ઘટનામાં પણ કંઈક આવું થયું છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ યુવતી વાત કરી રહી છે, મારી છેડતી થઈ છે, પાત્ર પસંદગીને નામે પજવણી કરી છે, शारीरिक संबंध बांधवा माटे बात करी हती। आ बात पीड़िता करे छे, पीड़िताની સાથે છેડતી થઈ છે। સરથાણામાં આવેલ એક હોટલમાં પીડિતા ગઈ હતી અને ત્યાં જયદીપ ડભોઈયા અને તેના મિત્રો હતા। ફોટોમાં જોવા મળતો આ શખ્સ પીડિતાને એવું કહ્યું હતું કે હું વેબ સિરીઝ બનાવી રહ્યો છું, જો તમારે રોલ જોઈતો હોય તો ફોટો શૂટ કરાવવું પડશે, રોલના તમને 70,000 રૂપિયા મળશે, આવી વાત કરી હતી। आरोपी जयदीप डभोईयाए पीड़िता ने एवं कहू हतु के जो तमारे रोल जोईतो होय तो मारा मित्रों साथे संबंध बांधवो पड़शे, जो मारा मित्रों साथे रातो रंगी नहीं करो तो तमने रोल नहीं मळे। पीड़िता बीजा दिवसे आरोपी जयदीप सामे फरियाद नोंधावी हती। पोलीसे फरियाद नोंधी एक दिवस में आरोपी नी धरपकड़ करी छे। आरोपी नानी मोटी वेब सीरीज बनावानो धंधो करे छे। पूरा मामले पीड़िता ने सांभळीए ते शू कहे छे। કે મારે મારી જાનની પરવા નથી કરવી, મારે જનતાની સેવા કરવી છે અને મારે જનતાને એક મેસેજ આપવો છે કે મોડું બ્લર કરીને કે હાઈડ કરીને કે એવું ન્યૂઝ આપવાથી, કારણ કે હું પીડિતા છું, મારી સાથે જે આરોપ થયો છે કે જે મારી સાથે આ કૃત્ય થયું છે એ જનતાને હું કહીશ તો કમસે કમ જનતા મારી સાથે સપોર્ટ કરશે અને એના હિસાબથી પોતાની છોકરીઓને કે પોતાની વહુ બેટીઓને એ લોકો અવેર કરશે। અને આવા લોકો જે ગંદા નાલાયક લોકો છે સર, કે જે પ્રોડ્યુસરના નામે ઇન્ડસ્ટ્રીને ગંદી કરી રહ્યા છે, જે સારા પ્રોડ્યુસર છે એ લોકોના પણ નામ આની અંદર બિચારા ઘસેડાય છે, તો આવા ગંદા લોકોને એક્સપોઝ કરીને મારી એક જ અપીલ છે જનતાને કે છોકરીઓ અત્યારે ફોટોશૂટનો ટ્રેન્ડ બહુ ચાલે છે અને આવા લોકો એને ઇન્સ્ટા આઈડી પરથી જ પકડતા હોય છે કે વેબ સિરીઝ બનાવવાની બાબતે કે થોડા ઘણા પૈસા આપીને બાબતે, પણ એમના શરીરનો અને એમના ફેસનો બહુ જ ગંદો યુઝ થતો હોય છે। સાંભળ્યું ને, પીડિતા એવું કહે છે કે હું ખુલ્લા દિલથી વાત કરવા માંગુ છું, મને બ્લર ન કરતા, બદનામીનો મને કોઈ ડર નથી, હું હેવાન લોકોને ખુલ્લા પાડવા માંગુ છું। ફરી વખત પીડિતાને સાંભળીએ। તો હું મારી કરિયર ને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાંની મારી જે કરિયર છે એને હું આજે દાવ પર લગાવીને મારો ફેસ બ્લર કર્યા વગર જાહેર જનતા સામે એ જ અપીલ કરું છું કે જ્યારે હું બહાર આવી છું આવી પરિસ્થિતિની અંદર, તમારી છોકરીઓ માટે એક મેસેજ લઈને, તમારી વહુ દીકરીઓ કે તમારા નેબરમાં જે પણ સ્ત્રીઓ રહેતી હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, તો મારો એક મેસેજ છે કે આવા લોકોથી તમે બચીને રહેજો, કારણ કે જિંદગી સર બરબાદ થઈ જાય છે, પછી આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નથી રહેતો અને પછી છોકરીઓ સુશાંત સિંહ જેવું પગલું ભરે છે ત્યારે મા બાપની અને જનતાની અને કાનૂનની આંખો ખુલે છે। પૂરા મામલે આરોપી શું કહે છે તે પણ જાણી લઈએ। આરોપી જયદીપ પણ કંઈક કહેવા માંગે છે। 3 જુલાઈ એક પોર્ટફોલિયો કે લે એક એન્કર મેરે પાસ આઈ, તો વો એન્કર કા મેરે 25,000 રૂપિયા બોલા, મેરી ફીસ હે, તો વો એન્કર મુજે ફસાના ચાહતી હે, મુજે બ્લેકમેલ કરના ચાહતી હે, મુજે હની ટ્રેપ મે ફસાના ચાહતી હે, હમારે પાસ पूरे एविडेंस है, पूरे रिकॉर्डिंग है वो लड़की के खिलाफ, तो मुझे जो लोग सपोर्ट करना चाहते हैं, और मैंने कोई ऐसा गलत काम किया नहीं है, मैं महादेव भक्त हूँ। સરથાણા પોલીસે આરોપી સામે છેડતીનો ગુનો નોંધ્યો છે। આરોપી સાથે અન્ય કોણ હતું તેની તપાસ ચાલી રહી છે। હવે તપાસ કરતી પોલીસને સાંભળીએ તે શું કહે છે। એના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે એને કહેલું, આ મુજબની રજૂઆત વાળી ફરિયાદ યુવતીએ આપતા સરથાણા પોલીસ સ્ટેશનમાં છેડતી બાબતની ફરિયાદ નોંધવામાં આવેલી છે ગઈકાલે, અને ત્યારબાદ આરોપીને અટક પણ કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી સરથાણા પોલીસે હાથ ધરેલી છે। આજકાલ વેબ સિરીઝને નામે યુવતીઓના શોષણ થઈ રહ્યા છે, કેટલાક કિસ્સામાં પાત્ર પસંદગીને નામે પણ પજવણી કરવામાં આવી રહી છે। આજની કહાનીમાં પીડિતા એવું કહે છે કે મને બ્લર વગર બતાવવામાં કોઈ વાંધો નથી, હું દુનિયાને કંઈક કહેવા માંગુ છું। દરેક યુવતી આવી હિંમતવાન હોતી નથી, માટે રાતોરાત અભિનેત્રી બનાવવાની વાતો કરતા લોકોથી સાવધાન રહેજો,
આ મફતની સોનેરી સલાહ છે. શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.